નમસ્તે બાલ મિત્રો શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું ધોરણ એક વિષય કલરવ ગુજરાતી પાઠ ચાર આવરે વરસાદ બાલમિત્રો આપણે ગયો વિડીયોમાં પાઠ ત્રીજો એ અજબ જેવી વાત છે સમજ્યા આજે આપણે પાઠ ચોથો એ આવરે વરસાદ સમજીશું જુઓ મિત્રો તમે પણ તમારું કલરોનું પુસ્તક ખોલો અને પાના નંબર એકતાલીસ ઉપર જુઓ પાટ ચાર આપેલો છે આવરે વરસાદ એમાં પહેલાં આપણને વરસાદનું ચિત્ર બતાવવામાં આવ્યું છે આખું કે બાળકો નાય છે નદીમાં પાણી વ્યા જાય છે અને બાળકો ખુશાલ છે અને એ જોડકણું ગાતા જાય છે આવરે વરસાદ ઘેવરિયો વરસાદ ઊંની ઉન્ની રોટલી ને કારેલાનું શાક ભાઈ આ જોડકણું તમે નાતા નાતા વરસાદમાં ગાતા જશો એની નીચે બાલમિત્રો આપણને એક સરસ મજાનું ગીત આપવામાં આવ્યું છે તો એ ગીત હું ગાઉં છું અને તમે સાંભળજો આવો મેઘ રાજા આવો મેઘ રાજા વગડાવો વાજા પીપી પીપી પોમ પોમ પીપી પીપી પોમ પોમ મુશળધાર મુશળધાર વરસે છે પાણી રાધાર છલબલ છલબલ છોમ છોમ છલબલ છલબલ છોમ છોમ રેલમ છેલ રેલમ છેલ નદી નાળા રેલમ છેલ સરર સર સોમ સોમ સરર સર સોમ સોમ આવો મેઘ રાજા આવો મેઘ રાજા વગડાવો વાજા તમારી જેવા બાળકો નાતા નાતા ગીત ગાય છે કે આવો મેઘ રાજા વગડાઓ વાજા પછી પીપી પીપી પોમ પમ મુશળધાર મુશળધાર વરસાદ પડે અને પાણી નાની ધાર થાય એમાં છલબલ છલબલ છમ છમ કરવાની બાળકોને મજા પડી જાય બહુ વરસાદ આવે તો નદી નાળા રેલમ છેલ જઈ જાય અને બાળકો રસ્તા ઉપર લસરપટ્ટી ખાય સરળ સરળ કરતા બાલ મિત્રો આગળ પાના નંબર બેતાલીસ ઉપર પણ આપણને એક સરસ મજાનું જોડકણું આપવામાં આવ્યું છે એ જોડકણું પણ હું ગાઉં છું અને તમારે સાંભળવાનું છે વાદળ વાદળ વરસો પાણી મુજને મજા પડે રમવા ઠંડક ઠંડક થાય મારે મન તાડક ઠાટક થાય મારે વાદળ વાદળ વરસો પાણી નાસી જાય ગરમીની રાણી એ બાળક એમ કે છે કે વાદળ વાદળ પાણી વરસાવું એટલે ઠંડક ઠંડક મનને પણ થાય ને તનને પણ થાય અને ગરમીની રાણી નાસી જાય એની નીચે બાલ મિત્રો આપણે કયા નવો નવા શબ્દો શીખ્યા તો કે ઘેબરિયો તમારે પણ બોલવાનું છે મુશળધાર રેલમ છેલ અને ટાઢક એ ચાર શબ્દો આપણે નવા શીખ્યામાં હવે સાંભળો અને બોલો હું આ શબ્દો છે નીચે આપેલા એ વાંચું છું ભીલેટીએ તમારે બોલું પછી બોલવાના છે પેલું છે વર

મ સરસ વરસ સમજ મ ગજ વજન ન જ રમ નરમ આ આપણે શબ્દો બોલવાના છે મોટેથી વાંચજો તમે પણ હ બાલમિત્રો આગળ બાલમિત્રો નંબર તાલીસ ઉપર આપણને ચિત્ર જુઓ અને સ્વચ્છતા વિશે જાણો બાલ મિત્રો તમે નાક સાફ કરો ત્યારે કેવી રીતે કરો છો તો એક છોકરાનું પહેલાં ચિત્ર આપ્યું છે અને પછી બધા જ એના અંગો કેવી રીતે આપણે સાફ રાખવા એ સમજાવવામાં આપ્યું છે ફરતો ફરતું તો છોકરી છે નાક સેનાથી લુસે છે જુઓ તો કે નુઆલથી લુસે છે ઘણા બાલમિત્રો તો હાથથી લુચ્છી નાખે અને ગમે ત્યાં આગળ રૂમાલ ગમે ત્યાં લુચ્છી નાખે એવું નથી કરવાનું એક રૂમાલ રાખવાનો છે નાક રૂમાલથી સાફ કરવાનું છે બીજું ચિત્ર છે તો એક છોકરો છે એ ગેંડીમાં હાથ ધોએ છે તમે બહારથી રમીને આવો અને ઘરમાં આવીને ગમે તે નાસ્તો ખાઈ લો એવું કરવાનું નથી તમે બહારથી આવો એટલે પહેલાં ગેંડીએ સાબુથી હાથ ધોવાના પછી ભાઈ હાથે ધોવાના અને પગ પણ હાથ પણ બાર બાર પગ બહારથી આપણે આવીએ એટલે હાથ પગ સરસ રીતે આપણે ધોઈ અને ભૂમાલથી સાફ કરી નાખવાના છે પછી ચોથું ચિત્ર છે એક કાન સાફ કરે છે પણ તમારે જાતે કરવાના નથી મમ્મી કરી દેશે અથવા પપ્પા કરી દેશે પછી ભાઈ આગળ તો એ છોકરી છે એ દીપ પોચા પોચા હાથે આંખો સાફ કરે છે એવી રીતે તમારે કરવાની છે અને છેલ્લા ચિત્રમાં છોકરો જાગીને પહેલાં બ્રશ કરે છે નાશે અને પછી નાસ્તા પાણી કરીને સ્કૂલે જશે શરીરના અંગોની સફાઈ માટેનો અભિનય કરવાનો છે ખોટું ખોટું તમારે અભિનય નહીં કરવાનો કે નાક લૂછું છું હાથ ધો છું પગ ધો છું આપણે જો સ્કૂલમાં હોઈએ તો આ બધા અભિનય તમારી સાથે સાથે કરીએ છીએ પણ આ તમારે બધા જોઈ અને અભિનય કરવાના છે આગળ બાદ મિત્રો પાના નંબર ચોમાળીસ ઉપર આપણને ઓળખો અને રંગ પૂરો આપણે આવી પ્રવૃત્તિ એકવાર આગળના પાઠમાં કરી ગયા છે બાલમિત્રો આપણે આમાં ઓળખતું જવાનું છે અને રંગ પૂરતા જવાના છે તો પહેલાંમાં શું ઓળખવાનું છે તો કે વ તો કે વ ક્યાં છે તો કે પહેલાં કયા કયા મૂળાક્ષર આપ્યા છે તો કે વ ર વ સ વ એમાં વ કેટલા છે તો કે એક બે ને ત્રણ તો ત્રણ એમાં મેં પીળો કલર પૂરેલો છે તમારે પણ પૂરવાનો જ છે બીજા ચિત્રમાં આપણે શું શોધવાનું છે તો કે રમકડાનો ર કેટલા છે તો કે બે બંનેમાં આપણે પીળો કલર પૂરીશું એટલે આપણને વ્યવસ્થિત રીતે યાદ રહી જાય જો મેં પૂરેલો છે એમ તમારે પણ પુસ્તકમાં પૂરવાનો છે નીચે આપ્યું છે સ સફરજનનું ચિત્ર છે અને સ આપેલો છે એમાં મૂળાક્ષર છે મ વ સ વ મ દ ર એમાં આપણે સ ઉપર ગોળ કરવાનો છે તો કેટલા મૂળાક્ષર છે તો કે બે સ છે તો બંનેમાં આપણે રંગ પૂરીશું પછી એની બાજુમાં તો દ આપેલો છે દ્રાક્ષનું ચિત્ર છે અને દ આપેલો છે અંદર બીજા બધા મૂળાક્ષરો છે તો કયા કયા છે તો મ દર દ જ દ ગ આવી રીતે મૂળાક્ષરો આપેલા છે એમાંથી આપણે દ ગોતવાનો છે તો કેટલા દ છે તો કે ત્રણ ત્રણે ત્રણ દ માં આપણે પીળો કલર પૂરવાનો છે નીચે બાલ બાલમિત્રો મિત્રો મોટેથી વાંચો ફરી વાર વાંચવાનું આવ્યું છે હું બોલું છું વાંચીને બોલું છું અને તમારે પણ મારી સાથે બોલવાનું છે અને જોવાનું પણ છે আপনি আডি লিচি লিটিমে বাঁচিছু নম জম মগ্বন জগ মন নাম মান গান জান সান বে માત્ર વાળું છે દેવ ર મે પેલા સાદા શબ્દ છે પછી કાનાવાળા છે અને પછી કેવાળા છે બાલ મિત્રો આ તમે મોટેથી વાંચજો બાલ મિત્રો આગળ પાના નંબર પિસ્તાલીસ ઉપર આપણને સૂચના આપી છે કે ટપકા જોડો અને લખો આપણને વળાંકો આપવામાં આવ્યા છે ચાલો આપણે વળાંકો કરીએ આપણને પેલો વળાંક છે ટપકા ટપકા કરીને આમાં આડો લીટો આપેલો છે એ બધા ઉપર એકવાર પેન્સિલ ફેરવીશું પછી બે લીટીમાં આપણે વળાંકો એની જેવા જ દોરીશું જો અમે દોરેલા છે તમારે પણ દોરવાના છે એની નીચે પણ એવો ત્રાસો વળાંક આપવામાં આવ્યો છે પણ આપણને કરીને બતાવવામાં આવ્યો છે તો આપણે બે લીટીમાં કરવાના છે એની નીચે કાનાનો વળાંક છે તો એમાં પહેલાં ટપકા ઉપર આપણે પેન્સિલ ફેરવશું પછી બેલેટીમાં કરશું અને પછી જોઈને બેલેટીમાં કરશું એની નીચે બાલ મિત્રો આપણને માત્ર જેવો વળાંક આપવામાં આવ્યો છે તો માત્ર ઉપર આપણે પહેલીવાર પેન્સિલ ફેરવશું અને પછી બે વાર જાતે લીટીમાં દોરીશું જેથી આપણને વળાંકો વ્યવસ્થિત રીતે આવડી જાય એની નીચે છે આંગળી ફેરવો આપણને મોટા અક્ષરે આપણે વ ર સદ લખી દીધો બાળમિત્રો આ પાઠમાં આપણે વ ર સદ એ મૂળાક્ષર ઓળખવાના છે તો એના વળાંકો કેવી રીતે થાય એ એરા પ્રમાણે બતાવેલા છે આપણે એની ઉપર આંગળી પણ ફેરવતા જઈશું અને બોલતા પણ જઈશું ફેરો જો બાળ મિત્રો પહેલા કરશું વ ર સ દ આપણે વરસદ ઉપર આંગળી ફેરવી બાલમિત્રો આજે આપણે અહીંયા સુધી સમજ્યા આવતું આગળના વિડીયોમાં સમજીશું બાલ મિત્રો આજે આ વિડીયોમાં જે પણ રંગ પૂરવાના છે વળાંકો કરવાના છે એ તમારે પણ પુસ્તક પૂરતું જવાનું છે પાના નંબર પિસ્તાલીસ સુધી સુધી પૂરી નાખવાનું છે કેમ બાલમિત્રો મજા આવીને આવજો બાલમિત્રો